આજે આપણે વાત કરીશું એશિયાની સૌથી મોટી અમૂલ ડેરી. અમૂલ ડેરીની સ્થાપના ભારતના નાયબ વડાપ્રધાનની સલાહથી 14 ડિસેમ્બર 1947 ના રોજ ત્રિભુવનદાસ પટેલના ચેરમેન પદ હેઠળ ખેડા જિલ્લામાં ખેરુ દૂધ ઉત્પાદન સંઘની સ્થાપના થઈ, જે 1955 યુનિસેફની સહાયથી અમૂલ ડેરી કહેવાય. આજે લીટેસ્ટ ઓફ ઇન્ડિયા તરીકે પંકાયેલી અમૂલ ડેરીને અહીં સુધી પહોંચાડવામાં જેમનો સિંહ ફાળો છે તેવા ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ છે. ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મ 26 નવેમ્બર 1921 રોજ મદ્રાસ પ્રાંતના કેરાળામાં કાલિકટ ખાતે કુરિયન ઈસાઈ કુટુંબમાં થયો હતો. પિતા ડૉક્ટર અને માતા ઉચ્ચ શિક્ષિત હતા. તેમનું શિક્ષણ લોયેલા કોલેજ મદ્રાસ અને અમેરિકામાં માસ્ટર ઓફ સાયન્સ ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ થઈ 1949 ભારત પરત ફર્યા ત્યારે જોયું કે પશુપાલકો અને ખેડૂતોના શોષણમાં આઝાદી પછી પણ કોઈ ખાસ ફેરફાર ન હતો. ત્યારબાદ તે અમૂલ સાથે જોડાયા અને ઓપરેશન ફળને કારણે તે વિશ્વભરમાં શ્વેત ક્રાંતિના જનક તરીકેની ઓળખ મેળવી અને શોષણખોરોનો એકડો મિટાવી દીધો. તેમણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના કરી. ત્યારબાદ અમૂલ ખાતે કુરિયનની કામગીરી દરમિયાન તેમણે પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, રેમન મેક્સેસ એવોર્ડ પ્રાપ્ત થયા, જેમાં લોકો તરફથી મળેલું મિલ્કમેનનું બિલ સૌથી મોટું હતું. ટુ હેડ અ ડ્રીમ, અનફિનિશ્ડ અ ડ્રીમ, ધ મેન હુ મેડ ધ તેમના ખૂબ જ જાણીતા પુસ્તકો છે. 9 સપ્ટેમ્બર 2012 રોજ 90 વર્ષની વયે ડૉક્ટર વર્ગીસ કુરિયનનું નડિયાદ ખાતે અવસાન થયું હતું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.